અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને 2 દિવસ અગાઉ તંત્ર દ્વારા હોસ્પિટલની માંગને ધ્યાને રાખીને પરવાનગી અપાઈ છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ખાનગી હોસ્પિટલોને COVID-19ના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે પસંદ કરાયા બાદ ગતરોજ દુકાનદારો અને ડોક્ટરોએ અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી આવતા વિરોધ કરી લિફ્ટ સહિત અન્ય વૈકલ્પિક સુવિધા અપાયા બાદ હોસ્પિટલને પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે પોલીસે મામલો ઉગ્ર બને તે પહેલા ઘટના સ્થળે પહોંચી મામલો થારે પાડતા અંતે કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ વિરોધ કર્યા બાદ આજે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલની બહાર 6 દિવસ માટે ઓરેન્જ હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે બંધ કરવામાં આવી છે તેવા બેનરો જોવા મળ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. જોકે COVID-19 હોસ્પિટલોને પણ ફૂલ થઈ રહ્યા છે. અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલ, ભરૂચ સિવિલ હોસ્પિટલ અને જંબુસરની અલ મહેમૂદ હોસ્પિટલ બાદ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલને પણ સ્ટેન્ડબાય રખાઈ છે. જોકે વધતા જતા કેસોને પગલે દર્દીઓને સુરત અને વડોદરા રિફર કરવાની ફરજ પડી રહી છે. વેન્ટિલેટર અને ICU જેવી સુવિધાના અભાવે દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોની ખાનગી હોસ્પિટલમાં જઈને સારવાર લેવી પડી રહી છે. જોકે થોડા દિવસ અગાઉ જ ભરૂચ જિલ્લાની 4 ખાનગી હોસ્પિટલ દ્વારા સરકાર પાસે COVID-19 ઇમ્પેનલ હોસ્પિટલ તરીકે મંજૂરી માંગતા ભરૂચની 4 હોસ્પિટલને પરવાનગી મળી છે, જેમાં અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને પણ COVID-19 ઇમ્પેનલ હોસ્પિટલ તરીકે પરવાનગી મળી છે. 18 બેડની હોસ્પિટલ તૈયાર કરવા માટે પરવાનગી મળ્યા બાદ કોરોના પોઝિટિવ દર્દીને ગતરોજ સારવાર અર્થે લાવવામાં આવતા દુકાનદારો સહિત આજુબાજુના હોસ્પિટલના ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ શોપિંગ કોમ્પ્લેક્સમાં 1 જ લિફ્ટ કાર્યરત છે. જો કોરોના પોઝિટિવ દર્દીને આ લિફ્ટમાંથી સારવાર અર્થે અવર જવર માટેની પરવાનગી અપાય તો અન્ય લોકોને કોરોના વાયરસ ફેલાવવાનું પૂરેપૂરું જોખમ રહેલું છે. કોરોના પોઝિટિવ દર્દીને અહીંયા લાવવામાં આવશે તો અન્ય લોકો અને ગ્રાહકો દુકાનો અને હોસ્પિટલોમાં આવતા ગભરાશે, જેને લઈને ગ્રાહકો અને વેપારીઓ સુરક્ષિત અનુભવ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવ્યા બાદ જ હોસ્પિટલ શરૂ કરવા તેવી દુકાનદારો અને ડોક્ટરોએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ નજીક આવેલ ઓરેન્જ હોસ્પિટલને COVID-19 ઇમ્પેનલ હોસ્પિટલ તરીકે પસંદગી કરવામાં આવી છે. અર્થાત આ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓએ સારવાર માટેનો ચાર્જ ભરવાનો રહેશે. ત્યારે હોસ્પિટલની પસંદગી ખાનગી હોસ્પિટલ તરીકે પસંદ કરાતા અન્ય લોકો હોસ્પિટલને લઈ પોતાનો જીવ જોખમમાં કેમ નાખે તેવા પ્રશ્ન પૂછી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલને પરવાનગી અપાયા બાદ વિવાદ વકર્યો તો શું પહેલા હોસ્પિટલ કે તંત્ર દ્વારા અન્ય વેપારીઓ કે ડોક્ટરની સાથે ચર્ચા વિચારણા કર્યા વગર જ પરવાનગી અપાઈ છે? શું સ્થાનિકોને હોસ્પિટલના સત્તાધીશોએ વિશ્વાસમાં લીધા વગર જ પરવાનગી સરકાર સમક્ષ માંગી? જોકે કેવી રીતે નિર્ણય લેવાયો તે મુદ્દે તો અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. પરંતુ હવે સ્થાનિકોની માંગ સ્વીકારી વેપારીઓ અને ગ્રાહકો સુરક્ષિત અનુભવ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા હાલના તબક્કે અત્યંત જરૂરી જણાય છે. જોકે ગતરોજ વકરેલા વિવાદ બાદ આજ રોજ હોસ્પિટલના સત્તાધીશોએ હોસ્પિટલની બહાર અમે આગામી તારીખ 6/8/2020 સુધી કોવિડ એડમિશન રોકી રહ્યા છીએ તેવા બોર્ડ લગાવી દીધા છે, જેને લઈને હવે કોરોના પોઝિટિવ દર્દીઓ આગામી 6 તારીખ સુધી આ હોસ્પિટલમાં સારવાર નહીં લઈ શકે તેવું હાલના તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે. મારું નામ જીતુભાઈ છે, જે 3 સ્ટાન્ડર્ડમાં આપણી દુકાન છે ત્યાં આગળ, અને ત્યાં આગળ 3-4 હોસ્પિટલ પણ છે અને વત્તા ઓરેન્જ હોસ્પિટલ મેં COVID-19 તરીકે ત્યાં આગળ રાખેલ છે. ગવર્મેન્ટે એપ્રુવ કરેલું છે મતલબ, પણ એના લીધે શું છે કે વચ્ચે એક લિફ્ટ હોવાના લીધે દરેકે દરેક વ્યક્તિને થોડી તકલીફ ઊભી થાય એમ છે. કારણ કે જે બી કસ્ટમર આવે છે તો જરૂરી નથી કે બધા સૂટ પહેરીને જ આવતા હોય છે, 100% બધા એકો રેગ્યુલર કપડામાં જ આવતા હોય છે, તો જેના લીધે એકો કોઈ બી જગ્યાએ ટચ કરી પણ શકે છે, જેના લીધે કોઈને પણ એ ચેપ લાગી પણ શકે છે. આજે એક પેશન્ટને બચાવવા જતાં જો 400 માણસનું નુકસાન યા 500 માણસનું નુકસાન થાય તો મારી દ્રષ્ટિએ આ યોગ્ય વાત નથી. તમારે શું માંગણી? મારી માંગણી એટલી છે કે હું એના માટે વિરોધ નથી કરતો, ખાલી એમને લિફ્ટ પાછળના ભાગમાં એકો કરાવી દેતા હોય યા પ્રાઇવેટ કરાવી દેતા હોય તો આપણને કોઈ ઇસ્યુ નથી. એને મેરા નામ વિજય કુશવાહા હૈ ઓર ટ્રેડ સેન્ટર મેં મેને એક દુકાન ભાડે પે લી થી પિછલે 1 મહિને સે ઉસકા કામ ચાલુ હો રહા હૈ ઓર અભી અભી એસા પતા ચલા હૈ કે ઓરેન્જ હોસ્પિટલ મેં કોવિડ કે ઇલાજ કે લીએ ઉન્હોને પરવાનગી કલેક્ટર સાહેબને દે દી હૈ, લેકિન શાયદ કલેક્ટર સાહેબ કો યે પતા નહીં હૈ કે યહાં પર એક હી લિફ્ટ હૈ, એક હી સીડી હૈ, જિસકા પ્રયોગ સભી લોગ કરતે હૈ અપની દુકાનો મેં આને જાને કે લીએ ઓર 4 લોગો કી જિંદગી બચાને કે લીએ 1000 લોગો કી જાન જોખમ મેં ડાલ દિયા હૈ સરકાર ને, ઇસલિયે મેં સરકાર સે યા સાહેબ સે કલેક્ટર સાહેબ સે એસા અનુરોધ કરતા હું કે એક બાર પર્સનલ વિઝિટ કરકે આપ ઇસ ચીજ કો દેખે કે યહાં પર એક હી લિફ્ટ ઓર એક હી સીડી હૈ ઓર इसकी वजह से हम लोग कल शाम से विरोध कर रहे हैं, कोई सही जवाब नहीं मिल रहा और हम लोग कल शाम से अपनी दुकान बंद करके बाहर खड़े हैं.